બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ધાગંધ્રા હળવદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા હળવદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર થતા શહેરના ગ્રીન ચોક ખાતે ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા હળવદ બેઠકમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. આજ રોજ ધાંગધ્રા હળવદ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરને ઉમેદવારી તરીકે જાહેર થતા શહેરના ગ્રીન ચોક ખાતે મોટી સંખ્યામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાગત સમયે ધાંગધ્રા શહેર પ્રમુખ નિર્મલભાઈ શ્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ગેડિયા, મયુદ્દીન શાહ દિવાન સહિતના કોંગ્રેસ પક્ષના તાલુકા તથા શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર સત્રસિંહ પપ્પુભાઈ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ધાંગધ્રા તાલુકા તથા શહેરના ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પણ તેઓને પુષ્પહાર પહેરાવી અને સ્વાગત વિરાય જીત થાય તે માટે આશા પણ વ્યક્ત કરી હતી. ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા. કોંગ્રેસ પાર્ટીમાં જેટલી કે હવે કોંગ્રેસ બધાનો આભાર માનું છું અને હું વિકાસના કામ કરીશ અને બધું બધાના કામ કરીશ, જે રોડ રસ્તા બાકી છે, નર્મદા કેનાલના પાણી ગામડે ગામડે બાકી છે, અગરિયાનું કામ કરીશ, બધાનું પથ્થરના જે ભરવાના સરકારે બંધ કરી દીધા છે એમાં નાના નાના માણસોનું કામ કરી ધ્યાન રાખીશ. આપ કયા મુદ્દા ઉપર મત મારી? સ્થાનિક મુદ્દા ઉપર. આજે આયાત ઉમેદવાર છે, હું સ્થાનિક ઉમેદવાર છું, સ્થાનિક ઉમેદવાર તરીકે મત માગવા. કેટલા મતથી આપણે જીતવાનો દાવો કર્યો? 50,000 મતથી.